હેલો ફ્રેન્ડ હું જીતેન્દ્ર ગોહિલ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે ખાસ જવાહર નવોદયની જે તૈયારી ચાલુ છે જેની અંદર વિભાગ ત્રણ આપણે આજે ગુજરાતી ભાષાના ફકરા ખૂબ ઇમ્પોર્ટન્ટ બત્રીસ નંબરના ફોકરા આપણે પહોંચ્યા જે પણ બાળકો નવા છે આગલા એકથી અને એકત્રીસ આપણા ફકરા જોઈ લેવા ખાસ મિત્રો ગુજરાતી ભાષાના ફોકરા આપણા માટે મેરિટમાં આવવા માટે ખૂબ ઉપયોગી બનશે હું બોલું છું અત્યારે તમને ખ્યાલ નહીં આવે જ્યારે એક બાળક એક માર્ગ માટે જો મેરિટમાં ના આવે એને પૂછવું એની એની વ્યથા જો કેવડી મહેનત કરે છે અને એક માર્ક જો ઓછો મળે તો મેરિટમાં નથી આવતા માટે અત્યારથી આપણે ગંભીર થવાનું છે જેટલી મહેનત મિત્રો આપણે ગણિતમાં કરીએ છીએ એના કરતાં પણ ઓછી જો મહેનત ફકરામાં કરશું તો રોકડા માર્ક આવશે થોડુંક આપણે ભાષાનું વાંચન કરવું જરૂરી છે અર્થગ્રહણ સાથે કરવું જરૂરી છે સમજપૂર્વક કરવાની જરૂર છે થોડી ઘણી જે આપણી કચાશો એ દૂર કરશું ફકરાના પ્રશ્નો કઈ રીતે જવાબ ગોતવા એ ટેકનિક પણ આપણે શીખવાડ એટલા જ માટે મિત્રો અમે તમારા માટે ખાસ ટૂંક સમયમાં જ અપેક્ષા જ્ઞાનકી બુક ટુ લોન્ચ કરી જેવા માનસિક યોગ્યતા કસોટી છે જે આઠસોથી પણ વધુ આકૃતિ ગુજરાતની કોઈ બુકમાં તમને આઠસો નહીં મળે એ પણ યુનિક મિત્રો કોઈ પણ આકૃતિ તમે જોશો તો વિચારી શકો એવી બધી જ આકૃતિ ગુજરાતી ભાષાના ફકરા શો મિત્રો સો ફકરા તમને કોઈ બુકમાં નહીં મળે એવા અમે યુનિક પ્રશ્નોવાળા ફકરા મૂકા છે સાથે સાથે વ્યાકરણનો પણ અમે સમાવેશ કર્યો છે અને બીજું સાથે મિત્રો તમારા વાલીની જે અપેક્ષા હતી ને દરેક બાળકનું સ્વપ્ન હોય કે પોતે જે ગણિત શીખે છે એનું સ્વમૂલ્યાંકન થાય એટલે ગણિતની મિત્રો અમે પચીસ પચીસ પ્રશ્નોની ટેસ્ટ બુકમાં આપી ઘણા વાલી હજુ પૂછે ટેસ્ટ ક્યાં છે મિત્રો તમને બુક ટુની અંદર જે પચીસ પ્રશ્નો પૂછેલા છે એ ટેસ્ટ જ છે એના આન્સર અમે આપ્યા નથી નીચે ક્યુઆર કોડ આપ્યો છે સ્કેન કરશો એટલે તમારી ટેસ્ટ ઓપન થશે એ સબમિટ કરશો એટલે તમને આન્સર મળશે એટલે ખાસ જે નવા વાલી છે એ સમજી લેવાનું છે અપેક્ષા જ્ઞાનકી બુક ટુની અંદર ગણિતના અમે પચીસ પચીસ પ્રશ્નોની ટેસ્ટ આપેલી છે ઓકે તો એ જુઓ અને એ માટે ગણિત માટે મિત્રો સ્પેશિયલ બુક છે મેળવી લેજો ત્રણ હજાર દાખલા પાર્ટ વન આપણી અપેક્ષાની ત્રણ હજાર દાખલા વીસ વર્ષના પ્રશ્નોનું સંકલન કરીને ખાસ અમે આપના માટે બનાવેલી છે તો એ બુક મેળવી લેજો વહેલી તકે મિત્રો નવોદયની પરીક્ષાને હજુ ત્રણ મહિનાની વાર છે તો આપણે શક્ય હોય એટલું આપણે કવર કરવાનો પ્રયાસ કરશું નવા છે એ જોડાઈ જાય અને જે પણ બાળકોને અમારા અપેક્ષા જ્ઞાનકી જે જવાહર નવોદયના ગ્રુપમાં જોડાવવું છે તો ખાસ મને મેસેજ કરવાનો ફક્ત મિત્રો આ નંબર ઉપર મને મેસેજ કરજો ઉપર છે ઓકે નવોદય અને તમારા જિલ્લાનું નામ લખીને મેસેજ કરજો હું તમને ગ્રુપની લિંક આપીશ અને મિત્રો અમારી સાથે જોડાઈ જાજો ઓકે કોઈ મિત્રો ઓનલાઈન લેક્ચર આપણા પાંચ વાગે છે કોઈ પણ જાતનો ચાર્જ નથી બધું જ ફ્રી છે બુક પણ મિત્રો અમે કુરિયરે તમને ફ્રી આપીએ છીએ બુકની સાથે મેં મોડલ પેપર પણ ફ્રી આપશું ફક્ત બુકનો જ નોર્મલ ચાર્જ લઈએ છીએ ઓકે ચાલો મિત્રો સરસ હવે આપણે આજનો ફકરો જે બત્રીસ નંબરનો ફકરો છે એની શરૂઆત કરીએ મિત્રો વિડીયોને શેર કરી દો તમામ બાળકો સુધી ફટાફટ ચાલો શરૂ કરીએ છીએ બત્રીસ નંબરનો પેરેગ્રાફ સીતા જનક રાજાની દીકરી હતી પેલી વસ્તુ કે છે સીતા છે જનક રાજાની દીકરી હતી રાજા જનકને તે યજ્ઞૂમિ ખેડતા તે મળી આવ્યું ઓકે રાજા જનક છે એને સીતા માતા ક્યાંથી મળી આવ્યા તો યજ્ઞ ખેડતા તે નાની હતી ત્યારે શિવધનુષ વડે રમતી હતી ઓકે મિત્રો એ નાના હતા સીતા માતા ત્યારે શિવધનુષ વડે રમતા હતા એમ કે છે એ જોઈને પરશુરામે જનક રાજાને કહ્યું કે આ એ ધનુષ્ય ઉચકીને ચાપ ચડાવી શકે તે એવા બળવાન વર સાથે એને પરણાવજો હવે મિત્રો આ વાક્ય કોણ કહે છે એના બળવાન રાજાને પરણાવશો આવું કે છે પરશુરામ પરશુરામ જનક રાજાને કહે છે કે તે ધનુષ્ય ઉચકી એની ચાપ ચડાવે ઓકે આ રીતે મિત્રો ધનુષ્ય હોય અને ધનુષ્ય ઉપર આ ચાપ ચડાવવાની વાત કોણ કરે છે કોણ કરે છે પરશુરામ કરે છે કોને જનક રાજાને કહે છે સંવાદ સમજો મિત્રો ઓકે સીતાનો સ્વયંવર યોજાનો સ્વયંવર ઓકે ત્યારે પિતા જનકરાએ શરત મૂકી હતી કે જે ત્રંબક ધનુષની ચાપ ચડાવશે તેને સીતા વરસે જે પણ વ્યક્તિ છે મિત્રો જે ધનુષ્ય છે એનું નામ છે ત્રંબક ત્રંબક ધનુષ્યની ચાપ ચડાવશે ઓકે તેને સીતા વરસે વરસે એટલે પરણવાની વાત થાય છે સ્વયંવરમાં અનેક રાજાઓ અને રાજકુમારો આવ્યા હતા રાવણ પણ તેમાં આવ્યો હતો રાવણને પોતાના બળ પર ઉપર ખૂબ અભિમાન હતું સીતા રાવણને વરમાળા પહેરાવવા ઈચ્છતા ન હતા સીતા છે મિત્રો રાવણને વરમાળા પહેરાવવા ઈચ્છતા ન હતા ઓકે સહજ છે મિત્રો પોતાનો વર છે એવો પસંદ કરે નારી કે પોતાને ગમતું પાત્ર હોય ઓકે અહીંયા સીતા માતાને છે એ સમજી લ્યો કે રાવણ નહીં ગમતા હોય એટલા માટે ઈચ્છતા ન હતા ચાલો આગળ આપણે જોઈએ આથી સીતા શિવને પ્રાર્થના કરે છે કે રાવણ ધનુષ્ય ન ઉપાડી શકે તો સારું મિત્રો કોણ પ્રાર્થના કરે છે સીતા માતા કોને પ્રાર્થના કરે છે શિવ ભગવાનને તેની પ્રાર્થના ફળે છે રાવણ ધનુષ્ય નીચે દબાય છે અને ઘાયલ થાય છે તેના મોંમાંથી લોહી વહે છે ધનુષ્ય નીચેથી બહાર કાઢવા તે જનકને કહે છે અને કુંભકર્ણ ઇન્દ્રજીત તેમજ રાક્ષસનો ડર બતાવે છે મિત્રો કોનો ડર બતાવે કુંભકર્ણ ઇન્દ્રજીત અને રાક્ષસનો ડર બતાવે છે રાક્ષસો જનકના નગરનો નાશ કરશે મારું વેર લેશે રાવણ

ઓકે તો નિષ્ફળ નો વિરોધી શું થાય વિલોમ શબ્દ શું થાય તમારે કહેવાનું છે શ્રી રામે શિવ ધનુષ્ય ઉચક્યો અને રામ સીતાના લગ્ન થયા મિત્રો શ્રી રામના લગ્ન કોની સાથે થયા સીતા માતા સાથે થાય છે ઓકે તો આવી રીતે મિત્રો સરસ ફકરો છે ફકરા આધારે મિત્રો અહીંયા ઘણા બધા પ્રશ્નો નીકળે છે ઓકે મિત્રો ફકરા આધારે ઘણા બધા મિત્રો આમાં પ્રશ્નો બની શકે ચાલો હવે પ્રશ્નોની ચર્ચા કરીએ આ ફકરો તમે વાંચો તો ફકરા આધારે તમે જવાબ આપી શકો છો ફકરાની અંદર આવા પ્રશ્નોના જવાબ અંદરથી મળે જન્મભૂમિ સ્વર્ગભૂમિ યજ્ઞ કે દેવભૂમિ મિત્રો સીતા રાતાને સીતા માતા છે એ રાજા જનકને પહેલી જ ફકરાની બીજી લીટીમાં લખ્યું છે યજ્ઞ ભૂમિ મળે છે માટે જવાબ આવે છે સી મિત્રો જવાબ આવે છે સી ખૂબ સરસ પ્રશ્ન મિત્રો આવા જ પ્રશ્નો તમને એક્ઝામમાં પણ પૂછ્યા છે જો તમારી તૈયારી હશે તો આનો જવાબ તમે સરળતાથી આપી દેશો બીજો પ્રશ્ન શિવધનુષ્ય જોઈને બળવાન બળવાન વર સાથે પરણાવજો શિવ ધનુષ્ય જોઈને બળવાન વર સાથે પરણાવજો આ વાક્ય કોને કહ્યું મિત્રો આ જે ધનુષ્ય જોઈને જે વાક્ય કહે છે કે સીતાને પરણાવજો પણ કેવા બળવાન વર સાથે વર સાથે આ વાક્ય કોણ કહે છે તો કે શિવજી કે છે ઇન્દ્રજી ઇન્દ્રએ કહ્યું નારદ મુનિ કે પરશુરામ મિત્રો અહીંયા મિત્રો નારદ મુનિની ક્યાંય વાત જ ફકરામાં આવતી નથી એટલે આ તો શિવ ઓપ્શન તો નીકળી જ ગયો આપણું કા મિત્રો શિવ ધનુષ્ય છે એટલે શિવ આની અંદર તમને પ્રશ્નમાં અટપટો બનાવી શકે પણ આ વાક્ય છે કોણ કહે છે પરશુરામ કે છે ડી જવાબ સાચો બને સાચો જવાબ આપણો ડી બને છે ત્યાર પછી સ્વયંવરમાં મૂકવામાં આવેલું ધનુષ્યનું નામ શું હતું મિત્રો આ જે ફકરો છે એના પ્રશ્નનો જવાબ તમે છે ફકરા આધારે આપી શકો છો ફકરાની અંદર આપ્યું છે ત્રંબક જોઈ શકો છો ત્રંબક ધનુષ્ય એટલે જવાબ બનશે બી ઓકે સરસ આવા જ પ્રશ્નો મિત્રો એક્ઝામમાં પૂછાય છે હું ખારે વારે વારે કહું છું સ્વયંવર જો આ સ્વયંવર તો આનો તમારે મિત્રો પ્રશ્નનો જવાબ છે ફકરામાં નહીં હોય આ તમારે વિચારવાનું સ્વયંવર એટલે શું તો કે પોતાનો વર વરમાળા પહેરાવે સમૂહ લગ્ન થવા અથવા કન્યા પોતાની મેળે વર પસંદ કરે તે અહીંયા મિત્રો જે કન જે રાજકુમારી હોય છે કન્યા હોય છે પહેલાના વખતમાં મિત્રો કન્યા પોતાની જાતે પોતાની પસંદનો વર પસંદ કરવા માટે આવો એક ઉત્સવ યોજાતો ને સ્વયં વર કહેતા હતા એટલે આનો જ જવાબ આવે છે બી બી જે છે મિત્રો આ જે આ જે પ્રશ્ન છે તમને ફકરામાંથી નહીં મળે તમારી જ્ઞાન સમજ ઉપર તમારા ભાષાનું પ્રભુત્વ કેટલું છે તમે કેટલું સમજી શકો છો એના ઉપરથી તમે જવાબ આપી શકો ને આવા પ્રશ્નો મિત્રો આપણી બુકમાં આપણે આપ્યા છે સો ફકરા મિત્રો કેટલા સો ફકરા આવા આપ્યા છે ઓકે આ ફકરો આપણી બુકનો જ આપણે ઉપાડેલો છે બુકમાંથી જ મેં ફકરો લીધો છે ત્યાર પછી તેની પ્રાર્થના ફળે છે આ વાક્યમાં તેની શબ્દ કોના માટે પ્રયોજ્યો મિત્રો તેની પ્રાર્થના ફળે છે આવું વાક્ય છે તો તેની કોના માટે વાત થાય સીતા માટે રાવણ કે ધનુષ્ય કે રામ મિત્રો અહીંયા કોણ પ્રાર્થના કરે તો સીતાજી જ મિત્રો પ્રાર્થના કરે છે તો આ તેની શબ્દ છે એ સર્વનામ છે કોના માટે તો સીતા માટે શબ્દ સીતાજી છે મિત્રો પ્રાર્થના કરે કરે છે ઓકે તો જવાબ આવે છે એ આ પ્રશ્નનો જવાબ આવે છે એ તેની પ્રાર્થના ફળે તો સીતાજીની પ્રાર્થના ફળે છે ઓકે ત્યાર પછી મિત્રો એકાદ પ્રશ્ન અહીંયા એવો પણ નીકળી શકે છે સીતાજી તમને ખાસ અત્યારે પૂછવામાં આવે સીતાજી છે કોને પ્રાર્થના કરે છે સીતાજી છે અહીંયા મિત્રો ખાસ તમારે સમજવાનું થાય છે કે સીતાજી છે મિત્રો કયા ભગવાનની સ્તુતિ કરે આવું સ્તુતિ કરે પ્રાર્થના કરે છે કયા ભગવાનની અહીંયા મિત્રો લખી શકાય ક્યાં ભગવાનની સ્તુતિ કરે પ્રાર્થના કરે છે તો તમારે જવાબ આપવાનો છે હોમવર્કમાં ઓકે હોમવર્કમાં આપો પરશુરામને પ્રાર્થના કરે છે શિવ ભગવાનને પ્રાર્થના કરે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે કરે છે કે નારદ મુનિને પ્રાર્થના કરે છે આનો જવાબ મિત્રો તમારે આપવાનો છે ઓકે તો આવા પ્રશ્ન એકબીજો પ્રશ્ન નિષ્ફળ શબ્દ છે એનો વિરોધી શબ્દ તમારે કહેવાનો છે ઓકે આવા બે પ્રશ્ન તમને આપવું છું ખાસ મિત્રો આવા પ્રશ્નો તમને આવડવો જોઈએ એક બીજો પણ મિત્રો અહીંયાથી ફકરાધારે રાજા તો રાજાનો વિરોધી શું થાય વિરોધી તમારે જવાબ આપવાનો રાજાનો વિરોધી શું થાય આનો પણ તમે જવાબ આપજો મિત્રો જે પણ બાળકો નવોદયની તૈયારી કરી રહ્યા છે એના માટે અપેક્ષા જ્ઞાનકી બેસ્ટ પે પ્લેટફોર્મ છે પાંચસોથી વધુ વિડીયો છે મિત્રો અપેક્ષા જ્ઞાનકીની બુક વન અને બુક ટુ છે તો બંને બુક મેળવી લો અને નવોદયની તૈયારીમાં મિત્રો આજથી જ લાગી જઈએ ઓકે કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો અને ફરી પાછા મળશું અલગ વિડીયોમાં અલગ ટૉપિક સાથે જય હિન્દ જય ભારત